મિત્રો વાર્તા સાંભળવી ગમે છે નહીં તો ચાલો આજે આપણે એક નવી વાર્તા જોઈએ એક સમયની વાત છે એક રાજકુમાર હતો રાજકુમાર એટલે કોણ રાજાનો છોકરો તે ખૂબ જ બહાદુર હતો તે કોઈનાથી ડરતો હતો નહીં એક દિવસ તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં જ રાજકુમારની સામે એક રાક્ષસ આવી ગયો ચિત્રમાં દેખાય છે ને તમને રાક્ષસ કેવો છે કાળો કાળો ઝાડો એના બે મોટા દાંત મોટી મોટી આંખો લાંબા લાંબા વાળ આ રાક્ષસને જોતાં જ પેલો રાજકુમાર તો ડરી ગયો તેને ખૂબ જ ડર લાગી ગયો તમને પણ ડર લાગે ને તમારી સામે આવો રાક્ષસ આવી જાય તો તમને પણ ડર લાગે ને તેવી રીતે રાજકુમાર પણ ડરી ગયો પણ રાજકુમાર તો હિંમત ભેગી કરી અને વિચાર્યું કે ડરી જવાથી કંઈ કામ ચાલે તેમ નથી મુશ્કેલીનો સમય હોય ત્યારે ડરવું જોઈએ નહીં પરંતુ આપણે બુદ્ધિથી કામ લેવું જોઈએ એટલે રાજકુમાર તો જાણતો જ હતો કે મુશ્કેલ સમયમાં ડરી જવાથી કાંઈ થવાનું નથી રાક્ષસ તો તેના અવાજમાં મોટેથી બોલ્યો હું તને ખાઈ જવાનો છું એટલે રાજકુમારે કહ્યું હું તને મારા શસ્ત્રથી મારી નાખીશ જુઓ ચિત્રમાં પેલા રાજકુમારના હાથમાં શું છે તલવાર છે અને પેલા રાક્ષસના હાથમાં શું છે એના જેવી મજબૂત ગદા જેવું છે ને તો બંનેના હાથમાં પોતપોતાનું શસ્ત્ર હતું એટલે રાજકુમારે રાક્ષસને શું કહ્યું હું તને મારી નાખીશ રાજકુમાર તો જરાક પણ રાક્ષસથી ડર્યો નહીં તે ખૂબ જ બહાદુરીથી લડ્યો રાક્ષસ તો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો રાક્ષસને લાગ્યું કે રાજકુમારને તો મારો જરાક પણ ડર લાગતો નથી તેણે રાજકુમારને શું પૂછ્યું ખબર છે તેણે એમ પૂછ્યું શું તને મારી જરાક પણ બીક નથી લાગતી તો રાજકુમારે શું કહ્યું ખબર કે મારા પેટમાં હીરાવાળું શસ્ત્ર છે તું જો મને ખાઈ જઈશ તો એ શસ્ત્ર તારા કટકા કરી નાખશે રાજકુમારે તો રાક્ષસને આવો જવાબ આપ્યો એટલે હું મરી જઈશ તો તું પણ મરી જઈશ તેથી મને તારાથી ડર લાગતો નથી રાજકુમારે તો આવું કહ્યું આવું સાંભળીને રાક્ષસને તો ખૂબ જ બીક લાગી કે અરે રાજકુમારના પેટમાં હીરાવાળું શસ્ત્ર છે તો તો હું જો એને ગળી જાઉં તો મારા પેટમાં પણ બધા ચીરા પડી જાય અને હું પણ મરી જાઉં એટલે રાક્ષસે શું કર્યું રાજકુમારને છોડી દીધો પણ ખરેખર આવું કશું હતું નહીં રાજકુમારના પેટમાં કોઈ જ શસ્ત્ર હતું નહીં તેણે તો રાક્ષસથી બચવા માટે રાક્ષસને આવી ખોટી ખોટી વાત કરી હતી પણ ચતુરાઈથી અને બહાદુરીથી રાજકુમારે તેનો જીવ બચાવી લીધો હતો જોયું કેવો ચતુર હતો રાજકુમાર હવે આ વાર્તા સાંભળીને મને એ કહો કે તમને કોના જેવું બનવાનું ગમે રાક્ષસ જેવું કે પછી રાજકુમાર જેવું રાજકુમાર જેવું અરે વાહ તમે રાક્ષસની જેમ બનીને બધાને ડરાવવા માગો છો ના એવું કરવું જોઈએ નહીં કોના જેવું બનવાનું રાજકુમાર જેવું એટલે આપણા પર કોઈ પણ આપત્તિ આવે તો આપણે ડરી જવાનું નહીં રાજકુમારે શું ઉપયોગ કર્યો તેની બુદ્ધિનો અને તેણે ચતુરાઈથી રાક્ષસનો રાક્ષસ પાસે જીવ બચાવી લીધો જોયું ને મજા આવીને વાર્તા સાંભળવાની તો આપણે કોના જેવું બનવાનું છે કહો તો રાજકુમાર જેવું બનશો ને આ વાર્તા મમ્મી પાસે તમારે સાંભળવાની છે અને પછી મમ્મીને તમારે કહેવાની છે આપણે ફરી મળીશું બાય બાય